પહેલી વાર ખાવા જાઉં છું. પીઝા ખાય? મેં કોઈ દી પીઝા નથી ખાધા. ખરીદી હતી તો બધી ખરીદી કરી લીધી. આખું બોક્સ લઈ લીધી એમને. જય માતા. અહીં રામ રામ ફેમિલી છે તો આપણે જવાનું છે મોવા. તો હવે મોવા જવાનું છે. થોડીક દિયાની ખરીદી કરવાની છે. થોડીક પૂજાને બાકી છે ખરીદી કરવાની. કા પૂજા? ખરીદી કરવાની છે એટલે હું બધા ના જઈ ને જઈએ એટલે જોઈ લેજો. તો હવે હટાહટ જઈએ કેમ કે મોડું થઈ જાય. કેમ કે સંજીવ છે ને કામ કરીને આવ્યા પછી અમે મોવા જવાનું નક્કી કર્યું છે. કેમ કે 11 આવે છે તો બધી ખરીદી કરવી પડે એમ છે. તો 11 ની ખરીદી કરવા જઈએ છીએ મોવા. તો બધા બ્લોગમાં બેલા રહેજો અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો જઈએ મોવા. હો હો હું આવો ના નો આવ્યો બેટા. પછી જોગરી ખરીદી કરીને વી આવ્યો હમણાં. આમ જો અમારા પતિક ભાઈ જો વેહ થઈ જાય. જો નો અવાય ના નો અવાય ના નો અવાય. જા જો જો ગાડી લઈને જાય. હાલો જાય હટે હટ. હો હા જો મારા બા પાણી ભરે છે. હો બા ને લવ ની આમ નકર પછી મોડું થાય. જાઓ જા આવું આવું બાય ને આવું. બાય બાય કહી જા. બાય 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 એને આવું. પૂજાબેન હું ખરીદી કરે ને યા જોવાનું છે. ધોળા ધોળા કેવા જાય એને બહુ ઉતાવળ છે. મારી ખરીદી કરવા કરતા તો આ બેન ને ઉતાવળ છે. કેમ લાગે જો પડત ને અહીં અહીંયા મોડું થઈ જાય. આના હાટું સ્પેશિયલી વધારે જવાનું છે ને ઘણું તો મારે કામ સારું. તો લાડ દૂધ નું મોવા કામ છે. તો હાલો હટે હટ જઈએ મોવા. ફેમિલી હવે જો મોવા પોગી જશે અને અમારા પૂજાબેન કે મને પહેલા લખ્યું પૂજાબેન હાથ હું લેવાનું છું. ચોપડા ને એવું બધું લેવાનું છે કેમ કે સ્કૂલ ચાલુ થઈ ગઈ. ચોપડા ને પેન ને એવું બધું લેવાનું છે ઘણું ખરું. તો પૂજાબેનને પહેલાં લઈ દી પછી બીજી ખરીદી કરવા જાવ. હવે તો લાડદૂધની ખરીદી છે પણ પહેલાં પૂજાબેનની ખરીદી કરી લઈએ. બુક લીધી ને? આ બુક લીધી છે આખો બંધો. કેટલે 10 છે ને આમ? 10 બુક ને બોલ પેન ને આખો બોક્સ ખરીદી ચાલુ છે. નોખ નોખી બધી અલગ અલગ વેરાયટી છે. આ હું છે સંદીપ? આ હું છે જો પૂજાબેન ને જી લેવું હોય ને ફટેક લઈ દઈ પછી જઈ ખરીદી કરવા. કાલ 11 છે કે નહીં? કાલે એક આપણો મેન કામ છે ને તો બધું 10 વસ્તુ લેવાનું છે. એવું છે? ખરીદી કરી લઈ ખરીદી કરવાનું. તમારે કઈ લેવાનું છે? થોડુંક વાસણ ને એવું બધું લેવાનું છે. આ સાઈડ કપડા ને એવું બધું મળે છે. આ બધું એવું બધું મારે છે ને વાસણ ની ખરીદી કરવાની છે તો વાસણ ની ખરીદી કરી લઈ. વાસણ ને એવું બધું તો લેતા હતા ને તો બહુ ગરદી હતી ને કઈ ના તો પછી વિડીયો ઉતાર્યો જ નહીં. કા સંદીપ? ટ્રાફિકમાં ગાડી હતા એવું બીજા પણ જગ્યા નથી ને આલ બને જગ્યા નથી. એટલે તો કહું તો કે હવે બધું વાસણ ને એવું તો બધું લેવા જ ગયું છે. તમને કાલના વિડીયોમાં તમને ખબર પડી જાય હું વાસણ લીધા. ઈ કા સંદીપ? તો હાલ હવે કાંઈક નાસ્તો પાણી કરાવો. તમને ખબર છે ને ઓલું બાકી છે હતું ઈ જમ બદાબેલી. પાણીપુરી તો આપણે ઘણી વાર ખાધી. હું તો પાણીપુરી નથી ખાવી. એના કરતાં જમ્બો દાબેલી કહે છે હું પહેલી વાર ખાવા જાઉં છું.
હાલો કેવી રીતની છે ને, મારે કંઈક સસ્પેન્ડ છે એમ, કેમ કે મેં કોઈ થી જમ્બો દાબેલી નથી પાડી. દાબેલી હાથી દાબેલી તો પાડી, પણ જમ્બો દાબેલી નહીં પાડી. હાલો જમ્બો દાબેલી ખાવા જઈ. ફેમિલી આજે ગળદી એટલી છે, કેમ કે દાબેલી ખાવા જાય ને ના હાથે જગ્યા નથી, એવું છે. કેમ કે ટ્રાફિક જ એવી છે, કેમ કે 11 ને બધી ખરીદી કરતા હોય અને એવું બધું હોય તો વાર તહેવારમાં તો ગળદી બહુ જ હોય. એમ જો કેટલી ગળદી, એકલી ગળદી, જો સાધન સાધન એટલામાં એકલા સાધન છે. જો પૂજાબેન તમે જમ્બો દાબેલી ખાધી? તમે એને કોઈ જે ખાધે ને, તમે શું જોવ ના, ટ્રાફિક જોવ. તમારે કઈ લેવાનું છે નહી? એવું છે એમ ને. અમારા પૂજાબેન ને એની બધી ખરીદી હતી ને, તો બધી ખરીદી કરી નાખી, ને મારી બધી ઘણી ખરીદી કરી નાખી છે. હવે થોડીક ખરીદી બાકી છે, એ પછી આગળ ઘડીક રહીને કરવા જવું. પણ મને પાછી પાણીપુરીની યાદ ચડી ગઈ, તો હું તો આપણે પાણીપુરી માટે એના કરતાં છે ને જમ્બો દાબેલી ખાવી છે. કેમ કે સંદીપે તો ઘણી વાર ખાધી, પણ મેં પછી નથી ખાધી. તો આજે પહેલી વાર આપણે જમ્બો દાબેલી ખાવી, તેને ખાધી ને પૂછી હોય નથી. એટલે અમને બેન આપણે આ ચેલેન્જની છે, સરિયાતની હતી ને, હા એની છે દાબેલી. સંદીપ જોઈશે કઈક નક્કી કરે છે હું ખાવાનું હે. જો પછી જમ્બો દાબેલી છે એમાં. બેન તમારે તમારે શું નક્કી કરવાનું છે? આમ જો હું નક્કી કર્યું એ છે દાબેલી. તમારે કઈ નવું નહીં? કઈ નહીં, આ તો માણા ને આજ બધાને જોઈએ છે, બધું જોઈએ છે. ફરતી કોર કાંઈ ધ્યાન નથી એવું બધું છે. કેટલો બધું છે ને, પીઝા હતા ને છે, બધા પીઝા ખાય. મેં કોઈ પીઝા નથી ખાધા. પીઝા ખાવા કોઈક દી કાજ નહીં ખબર આવી જાય આજ નહીં. કેવું લાગે? મસ્ત મજાની જમ્બો દાબેલી છે, એનું પાણી છે, તીખી ચટણી મસ્ત મજાની. અમારા પૂજાબેન ને જો જો સંદીપબેન ચોસ નાખો છે. જો પૂજાબેન ખબર હે કે તે મોટી હો, મોટી આમ મોટી જબરજસ્ત. પેલો પેલો જમ્બો દાબેલી ખાઈને કેવી ફીલ થાય છે? મસ્ત થાય, ડુકવાડી હિટ ખા કે એવું છે. આમ તો જો કેવડી મોટી જમ્બો દાબેલી, અમારે જો પૂજાબેન ખાય. હમ જો સંદીપ તો ખાવાય, હા મારે તો એમને એમ છે તો હું ખાઈ લઉં દાબેલી. આની જેવું બધી ખરીદી હતી, તો બધી ખરીદી કરી લીધી. હું લીધું પૂછી બતાવ તો. મંગળસૂત્ર બે લીધા છે કા? આવી ડિઝાઇનના બે લીધા છે, સિમ્પલ સાદી પહેરવા કા? હવે કાંઈ લેવું તમારે? ચાલો હવે ઘરે જાય, ડાયરેક્ટ ઘેરે જાઉં. ડાયરેક્ટ ઘરે જઈ ના શું કરો અંધારે? હે તમારે આવવું છું ભાઈ, બિસ્કિટ ખાય હોય અટાને આવવું છું તમારે. આવવો કાં આવવું હવે? એ લે લે, એ લે લે, એ લે લે. ઓહો બિસ્કિટ, હા જઈને મને બિસ્કિટ આપ કા ખાવો. બજારને કોઈને તો લઈ જો કા, કોઈને તો લઈ જો ને. હા સંદીપ તો અહીં પૂજ જશે, પોતા પોતા ફોનમાં જો. એવું છે આમ જો, મારા બા ને બધા બેઠા છે ખાટલે, મા દીકરો કેવા ખજવા ખાટલે બેઠા છે, અટાણે નેવરા થઈને.
તો બસ હવે આજનો વ્લોગ કાકા અહીં સુધી રાખીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો, અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી. રામ રામ બધાને આવજો. બાય બાય.